ધોરણ સાતની અંદર આપણું પહેલું ચેપ્ટર પૂર્ણાંક સંખ્યાઓ એની અંદર છે સ્વાધ્યાય 1.3। 1.3ની અંદર આપણે જોઈશું ક્વેશ્ચન નંબર 1 કે નીચે આપેલા દરેકના જવાબો લખો। હવે આપણને અહીંયા પહેલો દાખલો દેખાય છે કે 3 × -1। હવે આપણને ખબર છે કે કોઈ પણ સંખ્યાનો એકની સાથે ગુણાકાર કરીએ તો આપણને એને એ સંખ્યા પ્રાપ્ત થાય છે, બરાબર છે। હવે આપણને એને એ જે સંખ્યા પ્રાપ્ત થાય તો 3ની સાથે -1 અહીંયા આપ્યું છે આપણને, એક એકનો ગુણાકાર કરીએ તો આપણને ખબર છે કે 3 × 1 કરીએ તો જવાબ આપણને 3 મળશે, પણ હવે અહીંયા આપણને શું આપ્યું છે કે -1। હવે એ -1નો આપણે 3ની સાથે ગુણાકાર કરીએ તો આપણને જવાબ શામાં મળશે, માઇનસમાં। એટલે આપણે અહીંયા લખીશું, અહીંયા તમે માઇનસને બહાર કાઢો તો પણ વાંધો નથી અને ના કાઢો તો પણ કોઈ પ્રોબ્લેમ નથી। આવી રીતે કરીને આપણે 3 × 1 એટલે કેટલા આવશે જવાબ, 3। પછી બીજો છે કે -1 × 225। હવે આ માઇનસને હું બહાર કાઢીશ અને 1 × 225 એટલે મને જવાબ કેટલો મળશે, -225। એટલે આપણે માઇનસ સંખ્યાની સાથે કોઈ પણ સંખ્યાનો ગુણાકાર કરીએ તો આપણને જવાબમાં શું મળશે, માઇનસ સંખ્યા, ઋણ સંખ્યા મળશે। હવે આપણે અહીંયા જોવાનું છે -21 × -30। અહીંયા બે કેવા છે, બે માઇનસ છે એટલે જવાબ કેવો થઈ જશે, માઇનસ માઇનસ પ્લસ હશે। આપણને જે જવાબ મળશે એ શામાં મળશે, પ્લસમાં। તો આપણે અહીંયા માઇનસ માઇનસ પ્લસ અહીંયા લખીશું, પ્લસ 21 × 30, 21 × 63 એટલે આપણે શું લખીશું, 63 ની ઉપર 1 0 એટલે જવાબ શું મળ્યો આપણને, 630। પણ કેવા 630, ધન 630, પ્લસ 630। કેમ, કારણ કે આ બંનેનો શું થઈ ગયો છે, માઇનસ માઇનસ પ્લસ, ઋણ ઋણ ધન થઈ ગયું છે। પછી આગળ જોઈએ, આગળનો પણ દાખલો એવો જ છે, 316ને 1 વડે ગુણેલા છે, માઇનસ પછી કૌંસની અંદર 316 × 1, માઇનસ માઇનસ પ્લસ થઈ જશે, પ્લસ 316। ઓકે, આપણને જવાબ શામાં મળ્યો છે, ધનમાં। એટલે બે ઋણ સંખ્યા હોય તો એનો જવાબ આપણને શામાં મળશે, ધનમાં। પછી ઈ છે, -15 છે કે કોઈ પણ સંખ્યાનો શૂન્ય સાથે ગુણાકાર કરીએ તો આપણને જવાબ શું મળે છે, શૂન્ય। તો હવે એની અંદર આપણે આપણે ડાયરેક્ટ પણ શૂન્ય લખી શકીએ છીએ અને ગણતરી કરીને પણ શૂન્ય લખી શકીએ। ધારો કે આપણે પહેલાં -15 × 0 કરીએ, પછી -18, બરાબર। હવે -15 × 0 એટલે 0 × -18, હવે 0નો -18 સાથે ગુણાકાર એટલે 0। પછી અહીંયા -12 × 11, હવે આપણે શું કરીશું, -12ને એમને એમ રાખીશું, પછી ગુણ્યા, ગણતરી સહેલી બનાવવા, આ જરૂરી નથી કે આવી રીતે કરું, પણ ગણતરી સહેલી બનાવવા આપણે શું કરીશું, -11 × 10। હવે -12 એમને એમ લખીશું, ગુણ્યા, આપણને ખબર છે કોઈનો બી 10ની સાથે કે 100ની સાથે ગુણાકાર કરીએ તો શું કરવાનું, એની ઉપર 1 0 હોય તો 1 0 મૂકી દેવાનું, 2 0 હોય તો 2 0, એટલે અહીંયા શું આવશે, -11 ની ઉપર 1 0 એટલે કેટલા આવશે, 110। હવે આનો આપણે 12ની સાથે ગુણાકાર કરવાનો છે એટલે 12 × -110 એટલે આપણને જવાબ શું મળશે, 1332। કેમ, આ માઇનસ માઇનસ આપણો જે જવાબ છે 132 ની ઉપર 1 0 મૂકી દઈએ એટલે કેટલા આવશે, 1320, પ્લસ 1320। હવે આપણો જી દાખલો છે, 9 × -3 × -6, હવે અહીંયા પણ શું છે, માઇનસ અને માઇનસ એટલે પ્લસ થઈ જશે, આપણે શું કરીશું, 9 × -3 અને આનો પહેલાં -3 × -6, આ
आ बने गुणार करीशु। नौ गुण्या छ तरी अठार एटले केवा अठार थशे? प्लस अठार। केम? कारण के माइनस माइनस प्लस। हवे आपणे अठार अने नौ नो गुणाक करीए एटले अठार नवा एक सौ ने केटला मळशे आपणने? एक सौ ने बासठ। પછી આપણે દસમો જી પછી એચ માઇનસ અઢાર ગુણ્યા માઇનસ પાંચ ગુણ્યા માઇનસ ચાર। અહીં આપણે શું કરીશું? માઇનસ અઢારને એમને એમ રાખીશું ગુણ્યા આ બંનેનો પહેલાં ગુણાકાર કરીશું માઇનસ પાંચ અને માઇનસ ચારનો। માઇનસ અઢાર ગુણ્યા માઇનસ પાંચ અને માઇનસ ચાર, માઇનસ માઇનસ શું થઈ જશે? પ્લસ, અને પાંચ છ વીસ, એટલે આપણે અહીંયા શું લખીશું? વીસ। હવે અઢારનો પ્લસ માઇનસ અઢારનો પ્લસ વીસની સાથે આપણે ગુણાકાર કરવાનો છે, એટલે અઢાર દુ છત્રીસ, છત્રીસની ઉપર એક ઝીરો મૂકી દેવાનો, ત્રણસો ને સાઠ। પણ કેવા ત્રણસો સાઠ મળશે આપણને? ઋણ ત્રણસો ને સાઠ। અહીંયા ભલે માઇનસ અને માઇનસ પ્લસ થઈ ગયા એટલે આપણે વીસ લખ્યું, પણ ફરી પાછું અહીંયા શું છે? માઇનસ છે, અઢાર માઇનસ છે, એટલે કોઈ પણ ઋણ સંખ્યાનો ધન સંખ્યા સાથે ગુણાકાર કરીએ તો જવાબ આપણને ઋણ સંખ્યા મળે છે। હવે આઈ માઇનસ એક ગુણ્યા માઇનસ બે ગુણ્યા માઇનસ ત્રણ ગુણ્યા ચાર, હવે માઇનસ બે ગુણ્યા માઇનસ એક, માઇનસ એક ગુણ્યા માઇનસ બે ગુણ્યા માઇનસ ત્રણ ગુણ્યા ચાર, આવી રીતે આપણે બે ભાગ પાડી શકીએ છીએ। હવે માઇનસ બે એક અને માઇનસ બે, હવે આ બંને કેવા છે? ઋણ છે, બરાબર છે। હવે બે ઋણ સંખ્યાનો ગુણાકાર આપણને શું મળશે? ધન સંખ્યા, એટલે બે ગુણ્યા એકનો જવાબ આપણને શું મળશે? બે ગુણ્યા અહીંયા એક ઋણ સંખ્યા અને બીજી ધન સંખ્યા, એનો આપણે ગુણાકાર કરીએ તો ચાર તરી બાર, એટલે કેવા બાર મળશે આપણને? માઇનસ બાર। હવે બાર દુ ચોવીસ, કેવા ચોવીસ? માઇનસ ચોવીસ। આપણે શું કર્યું? માઇનસ એક ગુણ્યા માઇનસ બે એટલે મળ્યા એટલે આપણને બે, માઇનસ ત્રણ ગુણ્યા ચાર જવાબ કેટલો મળ્યો આપણને? માઇનસ બાર, અને આપણો જવાબ શું આવ્યો? માઇનસ બાર ગુણ્યા બે એટલે માઇનસ ચોવીસ। હવે આપણે આગળ જે દાખલો ગણીએ, માઇનસ ત્રણ ગુણ્યા માઇનસ છ ગુણ્યા માઇનસ બે ગુણ્યા માઇનસ એક, હવે આના પણ બે ભાગ પાડી દઈએ, માઇનસ ત્રણ ગુણ્યા માઇનસ છ ગુણ્યા માઇનસ બે ગુણ્યા માઇનસ એક। તમે કહેશો કે મેડમ આ ઘડીકમાં આવો કૌંસ કરે છે અને ઘડીકમાં પાછો આવો ગોળ કૌંસ કરે છે, એનો અર્થ શું થયો? તો નાનો કૌંસ છે આ જે છે આ નાના કૌંસમાં છે અને આ જે છે એ સૌથી મોટો કૌંસ છે, એટલે આપણે એવી રીતે કૌંસ લખવાના હોય છે। મોટો કૌંસ આપણે બધી સંખ્યાને આવરી લેવા માટે મોટો કૌંસ કરવામાં આવે છે અને નાનો કૌંસ કોઈ પણ નાની સંખ્યાને લખવા માટે નાનો કૌંસ કરવામાં આવે છે। હવે છ તરી અઢાર, પણ કેવા અઢાર થશે? પ્લસ અઢાર, બે કેવી સંખ્યા છે? ઋણ સંખ્યા, એટલે માઇનસ માઇનસ પ્લસ, એટલે કેટલું થશે? છ તરી અઢાર ગુણ્યા માઇનસ બે અને માઇનસ એક એટલે પ્લસ બે, અઢાર દુ છત્રીસ। આપણો અહીંયા પ્રશ્ન નંબર એક પૂર્ણ થાય છે। હવે જઈએ પ્રશ્ન નંબર બે ઉપર। પ્રશ્ન નંબર બે ની અંદર નીચેનાને ચકાસો, એટલે આપણો જે દાખલો છે આપણે જોઈએ નીચેનાને ચકાસો। એમાં આપણે પહેલો દાખલો જોઈશું, અઢાર ગુણ્યા સાત
વત્તા માઇનસ ત્રણ બરાબર 18 × 7 વત્તા 18 × −3 એટલે આપણે આ આટલી જે બાજુ છે અહીંયાથી અહીંયા સુધીની એ આપણી ડાબી બાજુ છે અને બરાબર પછીની જે બાજુ છે એ આપણી જમણી બાજુ છે એટલે આપણે અહીંયા શું કરવાનું છે ડાબા બરાબર જબા સાબિત કરવાનું છે તો આપણે આપણી ડાબી બાજુ લઈ લઈએ પહેલા ડાબા ઇઝ ઇક્વલ ટુ 18 × 7 − 3 પહેલા આપણે આને સાબિત કરીશું 18 × 18 × હવે +7 અને −3 સાત +−−, અને અહીંયા 3 18 × 7 − 3 એટલે 4 હવે આ બંનેનો આપણે શું કરીશું ગુણાકાર કરીશું 18 × 4 = 72 આપણી ડાબી બાજુ થઈ હવે ડાબી બાજુનો જવાબ આપણને શું મળ્યો 72 તો જમણી બાજુનો પણ જવાબ કેટલો મળવો જોઈએ 72 તો શું થશે ડાબા બરાબર જબા અહીંયા લખીશું જમણી બાજુ બરાબર 18 × 7 = 18 × −3 હવે આપણે શું કરવાનું છે આપણે કરીશું આ બંનેના ગુણાકાર 18 × 7 = 18 × 3 અને પછી બંનેનો સરવાળો કરીશું અઢાર સિત્તા કરવાનો બરાબર છે વત્તા આજે કૌંસ છે 18 × 1 = 18 18 × 36 18 = 54 પણ કેવા 54 આવશે −54 ±−. જવાબ આપણને શું મળશે 72 હવે તમે જોશો કે આપણી ડાબી બાજુ અને જમણી બાજુ કેવી થઈ ગઈ સમાન માટે ડાબા બરાબર જબા સાબિત થાય છે ઓકે હવે આપણે પૂર્ણાંક સંખ્યા એ માટે −1 × a બરાબર શું થાય હવે આપણને ખબર છે કે કોઈ એક આપણે સંખ્યા લઈએ અહીંયા a ની જગ્યાએ ધારો કે આપણે એ બરાબર કોઈ સંખ્યા લઈ લે 7 લેતા હવે આપણે આપણી પાસે સૂત્ર શું છે −1 × a હવે આપણે એ ની જગ્યાએ શું મૂકીશું 7 −1 × 7 એટલે આપણને જવાબ શું મળશે −7 બરાબર એટલે કોઈ પણ પૂર્ણાંક સંખ્યા એ માટે −1 × a બરાબર આપણને શું મળશે
ए। આજે 7 છે, શું છે? માઇનસ એ, માટે જવાબ લખવાનો, માટે કોઈ પણ પૂર્ણાંક સંખ્યા એ માટે માઇનસ એ ગુણ્યા 1 બરાબર માઇનસ એ મળશે, બરાબર છે? હવે નીચેની આગળનો પ્રશ્ન છે આપણો, ત્રીજો નો બીજો, કે નીચેની પૂર્ણાંક સંખ્યાઓનો માઇનસ એક સાથેનો ગુણાકાર શું થાય? હવે આપણે ખબર છે કે કોઈ પણ સંખ્યાનો એકની સાથે ગુણાકાર તો એક થાય, પણ આપણે કોની સાથે કરવાનો છે? માઇનસ એકની સાથે। હવે પહેલું છે આપણું માઇનસ બાવીસ, હવે માઇનસ બાવીસનો આપણે માઇનસ એક સાથે ગુણાકાર કરવાનો। માઇનસ બાવીસ અને માઇનસ એક, માઇનસ માઇનસ ક્લિયર થઈ જશે, પ્લસ, એટલે શું મળશે જવાબ? પ્લસ બાવીસ। હવે બી છે 37, આપણે શું કરવાનું? 37 ગુણ્યા માઇનસ એક કરવાનું છે। કેમ એક કર્યો? આપણને અહીંયા આપ્યું છે એક, માઇનસ એક વડે 37 ગુણ્યા માઇનસ એક કરવાનું। હવે ધનનો ઋણની સાથે ગુણાકાર શું મળશે? માઇનસ 37। સી જોઈએ, ઝીરો। હવે શૂન્યનો કોઈ બી સંખ્યા સાથે જવાબ આપણને શું મળશે? શૂન્ય, એટલે શૂન્ય ગુણ્યા માઇનસ એક, તો આપણને જવાબ શું મળે? શૂન્ય। કોઈ પણ સંખ્યાનો શૂન્ય સાથે ગુણાકાર શું થશે? શૂન્ય, બરાબર છે?